નમસ્કાર મિત્રો વ્યાકરણ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું છું ડોક્ટર સંજય પટેલ અને આપની સમક્ષ આજે એક નવા જ વિષય સાથે ઉપસ્થિત થયો છું મિત્રો ધોરણ બાર નું સત્તરમું કાવ્ય ગુજરાતી વિષયનું સત્તરમું કાવ્ય પથ્થર થરથર ધ્રુજે આ કાવ્યની સમજૂતી આજે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું મિત્રો આ કાવ્યની સમજૂતી માત્ર સમજૂતી જ નથી આ કાવ્યમાં અમે નિરંદન ભગતનો પરિચય સાથે ગીત કાવ્યના લાક્ષણિકતાઓ ગીત કાવ્યની લાક્ષણિકતાઓ શું છે એનું સ્વરૂપ કેવું છે એની ચર્ચા પણ વિશેષ કરી છે જેથી કરીને વિદ્યાર્થીઓને ગીત કાવ્ય કોને કહેવાય એની લાક્ષણિકતાઓ શું છે તેનો ખ્યાલ આવે આ સાથે આ સમજૂતીમાં મેં બિચારોના વૃંદાવનમાં કોલમ ચલાવનાર ગુરુવંત શાહ સાહેબ પંદર જુલાઈએ એમણે એક લેખ લખ્યો હતો આ કોલમમાં અને તેમાં એમણે આ કાવ્યનું જે વિષય વસ્તુ છે કે આ કાવ્યની પાછળ જે સત્ય ઘટના છે લખવા પાછળની એ સંદર્ભ સાથે મેં આ સમજૂતી આપની સમક્ષ રજૂ કરી છે કે આ કાવ્ય શા માટે લખાયું કેવી રીતે લખાયું એનો વિષય વસ્તુનું મૂળ ક્યાં છે એ મૂળની વાત હું આપની સમક્ષ ભગવાન ઈશ્વરનો જે સત્ય ઘટનાનો પ્રસંગ છે એ પણ હું આપની સમક્ષ અહીં રજૂ કરવાનો છું તો મિત્રો અંત સુધી આ વિડીયો જોતા રહેજો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચોક્કસ આપને ગમે કે ન ગમે તો ચોક્કસ કોમેન્ટ કરો અને મને જણાવો કે આપને આ કાવ્યને સમજૂતી કેવી લાગી અને મિત્રો ચોક્કસ તમારા મિત્રો સાથે અન્ય શિક્ષક મિત્રો સાથે પણ આ કાવ્યને શેર કરો સૌ પ્રથમ સર્જક પરિચય નિરંજન ભગત એમનું ઉપનામ છે આધુનિક અરણ્યક નિરંજન ભગત સાહેબનો જન્મ અઢાર પાંચ ઓગણીસો છવ્વીસમાં થયો હતો અને મૃત્યુ હાલમાં જ બે વર્ષ પહેલાં એક બે બે હજાર અઢારના રોજ એમનું મૃત્યુ થયું હતું નિરંજન નરહરી ભગત અમદાવાદના વતની હતા વ્યવસાય તેઓ અધ્યાપક હતા ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્રો કાળના મોટા કવિ હતા અને કહી શકાય ગીત કવિ હતા છંદોલય કિન્નરી અલ્પવિરામ તેત્રીસ કાવ્યો વગેરે સંગ્રહ દ્વારા પ્રગટ થયેલ તેમના બધા કાવ્યો છંદોલય બૃહત છંદોલય બૃહત નામના ગ્રંથમાં સંગ્રહાયા છે અને આજનું આપણું આ કાવ્ય પણ છંદોલય બૃહતમાંથી જ લેવામાં આવ્યું છે પ્રવાલ દ્વીપના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાત ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદના ગુજરાતી કવિતામાં સૌ તેમણે પ્રગટ કરી છે માનવતાના પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે મિત્રો અહીં પ્રશ્ન તમને પૂછાઈ શકે કે એમનું ઉપનામ શું છે બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે અને ત્રીજો પ્રશ્ન જે સૌથી આઈએમપી છે એ છે કે નગર નગરજીવનની પશ્ચાત ભૂમિકામાં આધુનિક માનવી સંવેદના કયા કવિએ આલેખી છે કાવ્યોમાં એવો પ્રશ્ન પૂછાય તો તમને જોઈએ કે નિરંજન ભગત અથવા એવું પણ પૂછાય કે નિરંજન ભગત કયા પ્રકારના કાવ્યો રચના માટે જાણીતા છે તો આ તમને આપડવો જોઈએ આવો પ્રશ્ન એક માર્કમાં પૂછાઈ શકે છે મિત્રો ગીત ગીત કાવ્ય સ્વરૂપ ખૂબ ખેડાયું છે અત્યારે અને ગીત કાવ્ય કોને કહેવાય એ માટે ઘણી બધી વિચારકોએ પોતાના વિચારો વિવેચકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે અને ગીત કાવ્યને સ્વરૂપગત કરવું એની લાક્ષણિકતાઓ કરવી એ ખરેખર ખૂબ મુશ્કેલ છે કારણ કે ગીત એ પ્રકાર છે કેવી રીતે એને અલગ પાડવું એ બહુ મોટી મુશ્કેલી છે છતાં એની ઘણા બધા વિવેચકોએ ઘણા બધા કવિઓએ એની લાક્ષણિકતા આપવાનો પ્રયત્ન કર્યો છે અને એના સ્વરૂપને મુલવવાનો પ્રયત્ન કર્યો છે એની વ્યાખ્યાઓ આપી છે ઘણા બધા અને ખૂબ વાંચનના અંતે મેં એની લાક્ષણિકતાઓ અથવા એની વ્યાખ્યાઓ આપની સમક્ષ રજૂ કરી છે તેથી આપને ગીત કાવ્ય કોને કહેવાય એ આપને ખ્યાલ આવી શકે તો આ વાત શિક્ષક મિત્રો પણ માટે એટલી ઉપયોગી છે અને વિદ્યાર્થીઓ માટે પણ એટલી જ ઉપયોગી રહેશે ગીત એ ઉર્મી એક પ્રકાર છે ગીત એ ગેય કાવ્ય પ્રકાર છે એટલે કે ગાઈ શકાય તેવો કાવ્ય પ્રકાર છે તેમાં લય હોય છે એમાં ઢાળ હોય છે સુંદરમ તો ગીત વિશે કહે છે કે ગીત એ સંગીત અને કવિતાના સહિયારા સીમાડા પર ઉગેલો છોડ છે કેટલી સરસ વાત છે કે સંગીત અને કવિતા બંને એમાં છે અને એના સીમાડા પર ઉભેલો છોડ છે પ્રાચીન પરંપરામાંથી ચાલી આવતા ગીત માટે શાસ્ત્રોમાં ગીત ગીય ઇતિ ગવાય તે ગીત એવું લક્ષણ મળે છે તો શ્રી સુરેશ દલાલ ગીતના પ્રાણ તત્વની વાત કરતા કહે છે કે રિધમ ઇઝ ધ મિનિંગ ઓફ અ પોએમ અર્થાત ગીતનો પ્રાણ એનો લય છે એટલે લય હોવો જ જોઈએ ગીતમાં એવું સુરેશ દલાલ ભારપૂર્વક કહે છે મનલાલ હ પટેલ કહે છે કાવ્ય તત્વ અને ગીત તત્વ એ બંને નિભાવતી રચના એટલે ગીત એટલે એમાં કાવ્ય તત્વ પણ હોવું જોઈએ માત્ર ગાઈ શકાય એટલે ગીત નહીં પણ એમાં કાવ્ય તત્વ પણ હોવું જોઈએ કેમ કે સાહિત્ય છે એ સાહિત્ય છે અને એટલા માટે કાવ્ય તત્વ પણ હોવું જોઈએ ગુંજન ક્ષમતા એ ગીતની પ્રથમ શરત છે તેવી જ રીતે પઠન ક્ષમતા પણ હોય તે બીજી અને અનિવાર્ય શરત છે રમેશ પારેખ કે છે રમેશ પારેખ બહુ સારા ગીત કવિ આપણા ગુજરાતના અને એમણે એમ કીધું છે ગુંજન ક્ષમતા પણ હોવી જોઈએ હોવી જોઈએ અને સાથે પઠન ક્ષમતા પણ હોવી જોઈએ એટલે કદાચ ગવાયનો તો પઠન થય થાય એ પણ એની બીજી અનિવાર્ય શરત છે ગીત કવિનો એક પગ કાવ્ય તત્વમાં છે તો બીજો પગ સંગીત તત્વમાં છે ટૂંકમાં ગીત કાવ્યને આપણે કહેવું હોય તો ગીતમાં કાવ્ય તત્વ પણ હોવું જોઈએ અને સંગીત તત્વ પણ હોવું જોઈએ એ ગાઈ શકાય તેવું પણ હોય એમાં લય હોય એમાં ઢાળ હોય આ બધું હોય એને ગીત કાવ્ય કહેવાય તો મિત્રો આ હતી ગીત કાવ્ય સ્વરૂપની લાક્ષણિકતાઓ એટલે સંવેદના શૂન્ય એટલે સ્ત્રી નાળી હાથ કર પાણી ભૂજા વેદના એટલે પીડા દુઃખ બુજે દૂર કરે બુજાવે અનાચાર એટલે દુરાચાર અધર્મ કુકર્મ ભાગોર ગામનું પાદર ઉલટા ખરાબ ચાલ જગત વાળી સ્ત્રી કુકર્મ કરનાર કરનારી સ્ત્રી કિલોલ કુજે કલોલ અથવા સંસાર વ્યવહારની રીત ન સૂજે ગમ ન પડે ચુકાદો ન્યાય ફેંસલો ઉર એટલે હૃદય હયું દિલ ઉચાટ ચિંતા ફિકર દૂધે એટલે ટપકે

હાથ હરખથી જુઠ્ઠાને જડ પથ્થર ની ત્યાં કોણ વેદના બુજે પથ્થર થરથર ધ્રુજે મિત્રો હમણાં પથ્થર ધ્રુજ્યો તો તમે ચિત્રમાં જોયો હશે તો પથ્થર થરથર ધ્રુજી રહ્યો છે મિત્રો આજે એની ધ્રુવ પંક્તિ છે ધ્રુવ પંક્તિમાં જ આ કાવ્ય ના આખો સાર કવિએ નીચોડી રજૂ કરી દીધો છે પથ્થર થરથર ધ્રુજી રહ્યા છે પણ એ પથ્થર જેના હાથમાં છે એ જે વ્યક્તિ છે જે માણસ છે જેની અંદર માણસાઈ છે જેની અંદર માનવતા છે એ માણસ પોતાની માનવતા પોતાની માણસાઈ ભૂલી ગયો છે એટલે એના હાથ હડકથી જુઠ્ઠાને જળ બની ગયા છે એ હાથમાં ચેતન તત્વ જતું રહ્યું છે પણ જે જળ છે પથ્થર એમાં ચેતના આવી ગઈ છે એમાં ચેતન તત્વ આવી ગયું છે અને એ ચેતના ચેતન તત્વ કેમ આવી ગયું છે કેમ કે જેનીમાં ચેતના હતી એ માણસ તો હરકથી કે કોઈને મારવાનો છે આજે પેલી અબડાશ મારવાની છે મારી નાખવાની છે અને એ મારી નાખવાના હરખથી એનો હાથ ને જળ બની ગયો છે એ ચેતના ગુમાવી બેસે છે માણસ એની માણસ ગુમાવી બે બેઠો છે એની માણસ સંવેદન શૂન્ય બની ગયો છે અને એટલા માટે પેલો પથ્થરમાં સંવેદના પ્રગતિ છે માણસ સંવેદના ગુમાવી છે એ સંવેદના શૂન્ય બની ગયો છે એ પોતાની માણસ ભૂલી ગયો છે અને એટલા માટે પથ્થરમાં સંવેદના પ્રગતિ છે કે આ માણસ પોતાની માણસે ગુમાવી બેઠો એની માનવતા ગુમાવી બેઠો એની સંવેદના ગુમાવી બેઠો અને આ એક સ્ત્રી ઉપર આવા અત્યાર આવો અન્યાય કરવા જઈ રહ્યો છે એટલે પથ્થર ધ્રુજી રહ્યો છે પથ્થરની વેદના થાય છે પણ માણસને કોઈ વેદના થતી નથી પણ પથ્થરની વેદના છે એ કોણ બુજે આજે કોણ દૂર કરે કેમ કે આજે કેમકે માણસ પોતાની માનવતા ગુમાવી બેઠો છે એના હાથ તો જુઠ્ઠાણ પથ્થર ધ્રુજી રહ્યો છે એ સંવેદના એને પહોંચવાની નથી એટલે કવિ ફરી પાછી ધ્રુવ પંક્તિ લખી છે પથ્થર થરથર ધ્રુજે અને એટલા માટે આ કાવ્યનું શીર્ષક પણ પથ્થર થરથર ધ્રુજે એ યથાર્થ છે લોંગ ક્વેશ્ચન છે એટલે આ વાતને બરાબર ધ્યાનમાં રાખજો લોંગ ક્વેશ્ચન આ વાત લખવી પડશે તમારે કે શા માટે શીર્ષક યથાર્થ છે તો અહીં પથ્થર થરથર ધ્રુજે એ પથ્થર ધ્રુજી રહ્યો છે એ બતાવે છે કે માનવ બેઠો છે એની માનવતા ભૂલી ગયો છે એના હાથ કોઈકને મારવા માટે હડકથી જુઠ્ઠાના જળ બની ગયા છે અને એ જોઈને પેલો પથ્થરમાં વેદના પ્રગતિ સંવેદના પ્રગતિ પણ માણસમાં પ્રગટી નહીં અને એટલા માટે માણસ પથ્થર કરતાં પણ વધુ જળ થઈ ગયો છે એવું બતાવે છે અને એટલા માટે આ શીર્ષક યથાર્થ છે આ વાત પણ અહીં મેં રજૂ કરી દીધી છે અનાચાર આચરનારી કોબળા પર ભગોરે એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોડે આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કુંજે ગામની ભાગોર ઉપર લોકો ભેગા થયા છે એક અબડા સ્ત્રી એક નારી તમને પિક્ચરમાં દેખાય છે એક નારી ઉપર ન્યાય કરવા માટે એનો ન્યાય કરવા માટે બધા ગામના ડાયહાજનો કહેવાતા ડાયહાજનો ડાયહાજનો તો એ કહેવાય પણ કહેવાતા ડાયહાજનો ગામના પાદરે ભેગા થયા છે કે અને ન્યાય કર્યો છે શું ન્યાય કર્યો છે તો કે આ કુલટાને આ કુલટા સ્ત્રીને પથ્થર મારી મારી નાખો આવો ન્યાય આ ગામના પાદર પર ભેગા થયેલા કહેવાતા ડાયહાજનોએ કર્યો મિત્રો આ જે ચિત્ર દેખાય છે તમને એ ચિત્ર રોટી ફિલ્મનું છે રાજેશ ખન્ના પર ફિલ્માયેલું આ ગીત છે અને રોટી મૂવીમાં આ ગીત સેમ હિન્દીમાં આ લખાયેલું ગીત છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે એ ગીત સાંભળજો એટલે તમને ઘણો બધો આઈડિયા આવશે તો ગામના કહેવાતા દયાજનોએ એક ન્યાય કર્યો કે આ જે કુલટા છે જે કુલટા સ્ત્રી છે અબડા નારી છે જેને કોઈ દુષ્કર્મ કર્યું છે અધર્મ કર્યો છે તો તેને પથ્થર મારી મારીને મારી નાખો એવો ન્યાય કહેવાતા ડહાજનોએ ગામના ભાગોર ઉપર કર્યો હવે શું થશે શું મારી નાખવામાં આવશે એને એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દુજે અને એવામાં એક આદમી એક માણસ અને કેવો ઓલિયો એટલે કે સંત ફકીર જેવો માણસ ત્યાં રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને એણે આ ચુકાદો સાંભળ્યો આ ફેસલો સાંભળ્યો આ ન્યાય સાંભળ્યો અને ચમકી ગયો આ માણસ ચમકી ગયો અને થંભ્યો ચમક્યો એટલું જ નહીં પણ એની અંદર સંવેદના હતી કરુણા હતી અનુકંપા હતી એટલે એ ચમકી ગયો કે આ શું ન્યાય કરી રહ્યા છે આ બધા ભાગોરે એકઠા થયેલા લોકો અને એ ચમક્યો અને ચમક્યો જ નહીં પણ થંભી ગયો કારણ કે એના હૃદયમાં કોઈ દિલના ખૂણામાં એક ઊંચા એક દુઃખ એક વ્યથા હતી અને વ્યથા હતી એટલા માટે ત્યાં ઊભો રહી ગયો અને ઊભો રહી ગયો અને હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી રૂચે લોકોના હાથ આ કુલતાને આ સ્ત્રીને મારવા માટે તૈયાર હતા પથ્થર લઈને અને લોકોના હાથ અને હાથમેળો પથ્થર આ બંનેને જોઈને એનું દિલ દયાથી ડૂજી રહ્યું હતું દિલમાં દયા હતી દયા ટપકી રહી હતી આ સ્ત્રી માટે અને એટલા માટે એ ત્યાં થંભી જાય છે તો શું કરશે આ સંત મહાત્મા શું આ સ્ત્રીને બચાવી શકશે આગળની પંક્તિમાં કવિ લખે છે અને આ ઓલિયા સંત ફકીર ત્યાં ઉભો ઊભો હતો અને એ બધા લોકોને કહે છે આ દુનિયાના શાણાઓ ના દુનિયાદાળી જાણે ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે આ દુનિયાના સાણાઓ ના દુનિયાદારી જાણે ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે શું બોલ્યા જેને પાપ કર્યું ના એકે જેને પાપ કર્યું કર્યું નો શબ્દ થોડોક ભૂલ છે જેને પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે હવે આ સંતે આ બધા લોકોને જે ટોળું અહીં ભેગું થયું હતું આ સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવા માટે જે ન્યાય કર્યો હતો એ બધાને એણે તેવ વસેની તેવ હતી કે આ દુનિયાના કહેવાતા સજ્જનો શાણા લોકો સમજુ લોકો દુનિયાની રીત જાણતા નથી અને એ ટોળા પર એ પ્રમાણે હસે છે અને કહે છે ટોળાને સંબોધીને કહે છે કે જેણે એક પણ પાપ ન કર્યું હોય આખા જન્મડામાં જેણે એક પણ પાપ ન કર્યું હોય જે નિષ્પાપ હોય જે નિષ્કલંક હોય જે નિર્દોષ હોય તે જ આ સ્ત્રી પર પહેલો પથ્થર ફેંકે બસ આટલું જ કહ્યું આ વાક્ય ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું અને ઈસુ ખ્રિસ્તનું વાક્ય આ ઓલિયો વાસંત ફકીર આ કહે છે હવે શું થશે શું એ લોકો અંતરાત્મા જાગશે જોઈએ કવિ આગળની પંક્તિમાં કવિ કહે છે એ એક અલોક પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે અબરા રહીને રહ્યો ઓલિયો એનું કેવી જન ગીત હજીએ ગુંજે અને જેવી પેલા સંતે ઓલીએ વાત કહી કે જે વ્યક્તિ પોતાના આજીવન જન્મડામાં કોઈ એક પણ પાપ ન કર્યું હોય નિષ્પાપ હોય નિષ્કલંક હોય નિર્દોષ હોય એ જ વ્યક્તિ આ સ્ત્રીને પહેલો પથ્થર ફેંકો પહેલો પથ્થર મારો અને મારી નાખો છૂટ છે તમને પણ જે વ્યક્તિ નિષ્પાપ હોય નિષ્કલંક હોય એ જ વ્યક્તિને પહેલો પથ્થર મારવાની છૂટ છે અને ત્યારે એ બધા વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત હતા એ બધા વ્યક્તિઓ આંતરખોજ કરી પોતાની જાતમાં તપાસ્યું પોતાના અંતરાત્માને ધંડોળ્યો અને જોયું કે શું અમે નિષ્ક્રંક છીએ અમે નિષ્પાપી નિષ્પાપ છીએ નિર્દોષ છીએ શું અમારા હાથે કોઈ એવું પાપ જાણતા અજાણતા નાનું મોટું થયું જ નથી અને એ આંતરખોદની પ્રેરણા આંતરખોદની વાત એમણે કહી અને એ બધાએ આંતરખોજ કરી આત્મખોજ કરી પોતાના અંદર ઝાંકીને જોયું તો જોયું કે જે હાથ હાથથી આંગળી બીજા તરફ ઉઠી છે એક આંગળી પણ ત્રણ આંગળી તો પોતાની તરફ છે અને એટલા માટે એ બધા કહેવાતા સજ્જન સના લોકો આ ઓલિયાની વાત સાંભળી અને વાત સાચી રાખીને વાત તો સાચી છે કે અમે એ સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવાનો ન્યાય કર્યો એના કુકર્મ માટે એના પાપ પાપચા પાપચાર માટે એના પાપ કર્મ માટે પણ અમે પણ શું નિષ્પાપી છીએ જો અમે નિષ્પાપી હોઈએ અમે નિષ્કલંક હોઈએ નિર્દોષ હોઈએ તો જ અમે એને મારી નાખવા માટે અથવા એને સજા આપવા માટે સક્ષમ છીએ અથવા સજા આપી શકીએ છીએ અમે પણ કંઈક ને કંઈક નાનું મોટું પાપ કર્યું જ છે જાણતા કે અજાણતા અને એટલા માટે અમને અધિકાર નથી એને ન્યાય આપવા મારી નાખવાનો અને સજા આપવાનો અને આ જે રિયલાઇઝ થાય એ રિયલાઇઝ એમને થાય છે બધાને કે બધા સજ્જન લોકોને અને એટલા માટે એ બધા સજ્જન લોકો એક એક કરીને એક પછી એક ત્યાંથી ચાલ્યા ગયા અને હવે કેમ કે એનું સૂચતું ન હતું કે શું કરવું પથ્થર મારવો કે જવા દેવો પણ એમને લાગ્યું કે નહીં પથ્થર મારી ન શકાય અને એટલા માટે એ બધા જ એક પછી એક ત્યાંથી ચાલ્યા જાય છે અને અબરા રહીને રહ્યો રહ્યો ઓલિયો માત્ર અબડા સ્ત્રી અને આ સંત ત્યાં રહી જાય છે પાદર ઉપર અને બધા ગ્રામ લોકો ત્યાંથી ચાલ્યા જાય છે એનું કવિજન ગીત હજી ગુંજે અને કવિજનનું ગીત હજી ગુંજી રહ્યું છે અને આવી રીતે આ સંત મહાત્માના આવવાથી એની એક જ વાત કહેવાથી કે જેણે એક પણ પાપ ન કર્યું હોય જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પેલો પટ્ટર ફેંકે અને એને કારણે બધાને પોતાની અંદર ઝાંકવાની જોવાની એક પ્રેરણા મળી અને બધાએ ધંડોળ્યું પોતાની જાતને જોયું ખોળ્યું ત્યારે ખબર પડી કે અમે પણ કંઈક નાનું મોટું પાપ તો કર્યું જ છે એટલે અમને સજા આપવાનો અધિકાર નથી આવું રિયલાઇઝ થયું એમને અને એટલા માટે એ બધા એક પછી એક ચાલ્યા ગયા અને પેલી સ્ત્રી અને ત્યાં ગયા પાદર ઉપર એકલા રહી ગયા અને આવી રીતે સંતે એ સ્ત્રીને બચાવી લીધી મિત્રો આ કાવ્ય વિષય વસ્તુ કવિએ ક્યાંથી પસંદ કર્યું તો આ વાતનો સંદર્ભ ગુરુવંત સાહેબ

આ ઘટના કંઈક એવી હતી કે ભગવાન ઈસુ ખ્રિસ્ટ ગુરુવંત શાહે લખ્યું છે મિત્રો આ મારા શબ્દો નથી ગુરુવંતાહે આ કોલમમાં આ શબ્દો લખ્યા છે આ ઘટના સત્ય ઘટના લખી છે અને એમાંથી આ કાવ્યનું સર્જન થયું છે ઈસુ ખ્રિસ્ટ કોઈને પણ ઈર્ષા થાય એટલા દેખાવડા હતા મેરી મેગડેલિના નામની એક સ્ત્રી એમના પ્રત્યે અલૌકિક આકર્ષણ ધરાવતી હતી ટૂંકમાં એમને પ્રેમ કરતી હતી મેરી મેગડેલિનાનું આકર્ષણ લોકોત્તર હતું લોક નિંદા શરૂ થઈ ગઈ અને ઈસુ પ્રત્યેના પ્રેમમાં ડૂબેલી એ પવિત્ર સ્ત્રીને લોકોએ ગણિકા તરીકે ભાણવાનું શરૂ કર્યું લોકો એને ગણિકા કહી વાસ્તવમાં એ ઈસુને પ્રેમ કરતી હતી પણ લોકો એને ગણિકા કહેવાનું શરૂ કર્યું એક સાંજે લોકોનું ટોળું મેરી મેગદેલીનાની પાછળ પડ્યું અને પથ્થર ફેંકીને મારવા લાગ્યું એ ટોળું જ્યારે ઈસુ નજીક આવ્યું ત્યારે એમણે ટોળાને એક જ વાક્યમાં બધું કહી દીધું જે આ કાવ્યમાં કવિએ કીધું છે તે જ કે જેણે કદી પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે જેને કદી પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે હકીકતનો ઈશારો પણ હતો અને એવી કથા છે કે ટોળું ઈસુના શબ્દો સાંભળી સાંજ પડી ગયું અને વિખરાઈ ગયું અને સ્ત્રી બચી ગઈ ભગવાન ઈસુએ આવી રીતે મેરી મેગેલીનાને બચાવી હતી અને આ જ ઘટના જે સત્ય સત્ય ઘટના છે ભગવાન ઈસુના જીવનમાં બનેલી એ ઘટના એ આ કાવ્યનો વિષય વસ્તુ છે મૂળ કથાનાક છે અને એમાંથી કવિ આ કાવ્ય પસંદ કર્યું છે અને મિત્રો એટલું જ નહીં આ કાવ્ય આ જે ઘટના છે એ ઘટનાને લઈને આપણા હિન્દી બોલિવૂડમાં એક રોટી ફિલ્મ બની છે રોટી ફિલ્મનું એક કાવ્ય પણ આ જ ઘટના ઉપર ફિલ્મમાં વાયમાં આવ્યું છે રાજેશ ખન્ના એમાં હીરો છે અને એ ગીત એના પર બનાવવામાં આવ્યું છે આખું લખવામાં આવ્યું છે મેં એ ગીતની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે તમે ગીતને જોજો જેસને પાપ ના કિયા હો જો પાપી ના હો સુનો એસા એક બહુ સરસ ગીતના શબ્દો છે અને આખું ગીત તમે જોશો એટલે તમને આખું કાવ્ય જીવંત થતું તમને નજર સમક્ષ લાગશે ઓકે મિત્રો આ કાવ્યનો એક સવાલ પણ છે કે કાવ્યમાંથી માંથી શું સંદેશ મળે છે શું બોધ મળે છે હંમેશા કાવ્ય કે કોઈ પણ પાઠ ચલવો ત્યારે એની કોર એલિમેન્ટની ચર્ચા થવી જોઈએ કારણ કે આપણે સવાલ જવાબ માટે જ કાવ્ય ભણાવતા નથી માત્ર તો કાવ્યનું કોર એલિમેન્ટ શું છે એનો સંદેશ શું છે શું બોધ મળે છે આપણને માત્ર બોધમાં કંઈક કાવ્ય લખાતો નથી પણ કંઈક આપણને એમાંથી મળે છે શું મળે છે કાવ્યનો સંદેશ તો કે આત્મખોજ આંતરખોજ કે વ્યક્તિએ પોતાની અંદર ઝાંકીને જોવું જોઈએ પોતાના અંદર આત્માને ધંધરવો જોઈએ કે ખરેખર હું કેવો છું મેં એક આંગળી કોઈના પર ચીંધી છે તો બાકીની ત્રણ આંગળી મારા તરફ છે તો મારે પણ હું મારી જાતને જોવી જોઈએ કે હું કેવો છું એ આત્મ ખોદની પ્રેરણા આપણને આ કાવ્યમાંથી મળે છે બીજું માનવતાનો સંદેશ મળે છે કે માણસે કદી પોતાની માનવતા પોતાની માણસાઈ ભૂલવી જોઈએ નહીં અહીં પેલો પથ્થર ધ્રુજે છે કંપે છે પણ માણસ કંપતો નથી એ તો જડ બની ગયો છે સંવેદના શૂન્ય બની ગયો છે તો આ જે માણસ આધુનિક યુગમાં માણસ સંવેદના શૂન્ય બની ગયો છે અને નિરંજન ભગત સાહેબ કાવ્યો લખ્યા છે નગર જીવનની સભ્યતાના કે જેમાં દેખાતો દેખાયો છે તો સંવેદન શૂન્ય જે માણસમાં આવી ગઈ છે આધુનિક યુગમાં એ સંવેદન શૂન્ય સામે પણ એક ટકોર છે કે માણસે પોતાની માણસા ભૂલવાની નથી દયા કરુણા જે આપણને માણસ બનાવે છે સંવેદના તો દયા કરુણા સંવેદના અનુકંપા આપણી અંદર હોવી જોઈએ એ હોય તો જ આપણે માણસ કહેવા લાયક છે

હવે વિડીયો ખૂબ લાંબો થઈ જશે જો બધા સવાલ જ હું અહીં વાંચીશ અથવા જો ચર્ચા કરીએ તો ખૂબ લાંબો થઈ જશે છતાં પણ આપણે એક વાક્યના બે જોઈ લઈએ ગામની ભાગો લોકો થયા હતા કે ગામની ભાગો લોકો અનાચાર આચરનારી એના ખરાબ કૃત્ય માટે એના કુકર્મ માટે ન્યાય આપવા એકઠા થયા હતા ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો ગામના સજ્જનોએ ન્યાય કરતા કહ્યું આ કુલટાને પથ્થર મારીને મારી નાખો આ બધા જેવા સવાલ જવાબ આપે પોઝ કરીને આ કાવ્યના સવાલ લખી લેવા નોટ્સમાં લોકો શા માટે નાસી ગયા તો આપેલ ન્યાય સાંભળી નહીં અને તેથી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા ઓલિયો આદમી શા માટે થંભી ગયો પથ્થર મારી મારી નાખો એવો ડાયજનો ચુકાદો સાંભળી ફેંસલો સાંભળી

આ સાંભળી ગ્રામજનો મનોમન ગોઠા પડ્યા અને કઈ ન સુધતા તે જાણે જાણે નાનું મોટું પાપ થયું હોય છે કોઈ નિષ્પાપ કે નિર્દોષ નથી નિષ્કલંક નથી તો પછી કોઈને આ પ્રકારના ન્યાય તોડવાનો અધિકાર નથી ઓલિયાએ ઈસુ ખ્રિસ્તના વચન ટાંકીને સૌને કહ્યું કે જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે ઓલિયાએ ના આ શબ્દો સાંભળી જે સજ્જનો હતા ત્યાં ગ્રામજનો એ પથ્થરીને ઉભા હતા તે અટકી ગયા સૌના હૈયામાં હૈયાના દ્વારા ખુલી ગયા અને ઓલિયાએ લોકોને ખોટી ન્યાય પદ્ધતિ ભોગ બનારી બનનારી કમરસીબરાને ઉગારી લીધી બચાવી લીધી આ દ્રષ્ટિએ ઓલિયાનો ન્યાય સાચો કહેવાય અને સાચો ન્યાય કહેવાય માનવતાવાળી ન્યાય કહેવાય ઓલિયાની માનવતા દર્શાવો શું ઓલિયા માનવતા હતી હા હતી તો ઊભો રહ્યો ને ઊભો ન રહ્યો પણ એ કાર્યને અટકાવ્યું પણ બાકી મોટા ભાગે લોકો તમાશો જુએ છે દહ્યાજનોએ ન્યાય તોડ્યો આ કુલટાને પથ્થર મારી મારી નાખો દહ્યાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો એના દિલમાં માનવતા પ્રગટી અને એ થંભી ગયો અને આ લોકો દહ્યા લોકોને કહ્યું કે જેને એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે અને આવું કહીને તેણે એ અબડા સ્ત્રીને બચાવી લીધી એ બધા લોકો ચાલ્યા ગયા અને અબડાશ સ્ત્રીને બચાવી લીધી તો એ કહી શકાય કે ખરેખર ઓલિયાની અંદર માનવતા

જે તેમના છંદુલય બ્રહત નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે આ કાવ્યમાં રજૂ થયેલ જીવન સંદેશ નીચે મુજબ છે કાવ્યમાં રજૂ થયેલ જીવન જીવન સંદેશ સંદેશ મુદ્દો લખવાનો પથ્થર થરથર કાવ્યનો મુખ્ય એ છે કે સૌએ આંતરખોજ આત્મખોજ કરવાની જરૂર છે દુનિયામાં દરેક વ્યક્તિને હાથે જાણે અજાણે નાનું કે મોટું પાપ થયું જ હોય છે કોઈ નિર્દોષ કે નિષ્કલંક હોતો નથી તેથી આ રીતે કોઈની નિર્દયતાથી મારી નાખવાનો એને સજા આપવાનો અધિકાર આપને નથી આપણે માનવતા દયા કરુણા સંવેદના રાખવાની જરૂર છે દરેક પશુ પક્ષી કે મનુષ્ય પ્રત્યે આપણે સંવેદના રાખવાની જરૂર છે બીજાના દોષ થતા પહેલા પોતાના દોષ તરફ આપણે દ્રષ્ટિપાટ કરવો જોઈએ આ બધી જીવન સંદેશ આ કાવ્યમાં પ્રગટ થાય છે તો આ એક લોંગ ક્વેશ્ચન છે અને બીજો પણ એક લોંગ ક્વેશન છે પથ્થર જુજે કાવ્યના શીર્ષકની યથાર્થતા ચકાસો પ્રસ્તાવના જે છે તે જ ખાલી એક વાક્ય બદલાશે આ કાવ્યનું શીર્ષક યથાર્થ જ છે તેની વિગતે ચર્ચા મુજબ છે મિત્રો આ જવાબ તમારે કાવ્યની સમજૂતીમાંથી લખી જે સમજૂતી મેં આપી છે એ લખવાની આખી સમજૂતી અને ત્યાર પછી ખાસ લખવાનું કે પથ્થર થરથર ધ્રુજે એ આ કાવ્યની ધ્રુવ પંક્તિ છે અને એ શીર્ષક યથાર્થ જ છે કારણ કે કઈને ત્યાંથી જવાબ સ્ટાર્ટ કરવાનો અને આખી સમજૂતી લખવાની અને છેલ્લે લખવાનું કે આમ આપણે જોઈ શકીએ છીએ કે અહીં મનુષ્ય આધુનિક સમયમાં મનુષ્ય સંવેદના શૂન્ય બન્યો છે એની એનામાં દયા અનુકંપા માનવતા રહી નથી માનવતા મરી પરવાડી છે અને એના હાથ તો આ સ્ત્રીને ન્યાય આપવા માટે સજા આપવા માટે હર જુઠ્ઠાને જળ બની ગયા છે અને એ જળ જોઈને એ માણસ પોતાની માનવતા ભૂલી ગયો છે એ જોઈને એટલે પથ્થરમાં સંવેદના પ્રગટી છે પથ્થર જે જળ છે તેમાં સંવેદના પ્રગટી છે તો મનુષ્ય સંવેદન શૂન્ય બની ગયો છે પથ્થર ધ્રુજી રહ્યો છે હાથમાં પણ કેમ કેમકે એના હાથ જળ બની ગયા છે અને આવા પથ્થર ધ્રુજે છે મનુષ્ય ધ્રુજતો નથી એ તો હળકથી સજા આપવા માટે ન્યાય તોડવા માટે એનો આનંદ છે એટલે જૂઠ જળ બની ગયો છે બીજાના તરફ દોષ જોઈ રહ્યો છે પોતાનો દોષ જોતો નથી અને એટલા માટે પથ્થર ધ્રુજી રહ્યો છે કે આ ખોટો અન્યાય થઈ રહ્યો છે એ જોઈને પથ્થર ધ્રુજે છે આમ આ આ જે ધ્રુવ પંક્તિ છે પથ્થર થરથર ધ્રુજે એ આખા કાવ્યનો સાર છે આખા કાવ્યની જે લોકો માનવતા માનવતા મળી પરવાળી છે

બીજા નવા વ્યાકરણ ટોપિક અથવા વ્યાકરણ શીખવું હોય તો વ્યાકરણ ગુરુ ડોટ કોમ નામની મારી વેબસાઇટ છે તેમાં ધોરણ અગિયાર બાર નવ દસનું બધું જ વ્યાકરણ ત્યાં રજૂ થયું છે આ ઉપરાંત ધોરણ નવથી બાર માટેના જે અગત્યના મહત્ત્વના જે નિબંધો છે એ નિબંધો બધા જ ત્યાં મૂક્યા છે તો આ વેબસાઇટની જરૂરથી વિઝિટ વિઝિટ કરજો અને ત્યાં કોમેન્ટ પણ આપજો કે આપને એ વેબસાઇટ કેવી લાગી ઉપયોગી નીવડ્યું વગેરે અને મિત્રો આ ચેનલ ને પણ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો કે આપને આ વિડીયો કેવો લાગ્યા સમજૂતી કેવી લાગી ચોક્કસ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો અન્ય વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો સુધી શેર કરો તો ફ્રેન્ડ્સ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ